નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપ જાણો છો કે અત્યારની જે અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ આયોજિત થાય છે, આ બધી પરીક્ષાઓમાં સૌથી વધારે લોકોને જે મુશ્કેલી પડતી હોય તો એ છે સ્પેશિયલી જે કંઈ મેન્સ એક્ઝામ કન્ડક્ટ થતી હોય એ બાબતે. તો આજથી આપણે યુટ્યુબમાં જે છે દોસ્તો એક સિરીઝ ચાલુ કરી છે. આ સિરીઝમાં જે છે એ આવનારી સીસી અને એમાં પાછું એ ગ્રુપ છે, અથવા માની લો કે આપ જે છે એ કોઈ એસટીઆઈ માટે અત્યારથી જ પ્રિપરેશન કરવા ઈચ્છતા હોય, અથવા માની લે કે આપ ક્લાસ 1-2 માટે જતા હોય, અથવા તો પીએસઆઈની એક્ઝામમાં જ્યારે આપ ગુજરાતી અને ઇંગ્લિશના સંદર્ભમાં જે છે એ પ્રિપેરેશન કરવા ઈચ્છતા હોય, તો 1 બાય 1 જે છે એ રોજનો એક ક્વેશ્ચન જે છે હું આપને આપીશ. આ ક્વેશ્ચન જે છે હું રોજ સવારે જે છે આપને આપી દઈશ, અને એ ક્વેશ્ચનના બેઝ ઉપર જે છે એ રોજ સાંજે જે છે એ હું તમને ક્વેશ્ચન એનો સોલ્વ કરાવી દઈશ. રોજ સાંજે જે છે એ આપણો સમય રહેશે સાંજે 9 વાગ્યાનો. દોસ્તો, સાંજે 9 વાગ્યાના ટકોરે જે છે એ હું તમને જે ક્વેશ્ચન આપીશ, ફોર એક્ઝામ્પલ તરીકે આજનો ક્વેશ્ચન જે છે એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો. હવે જ્યારે આ ક્વેશ્ચન જે છે એ હું તમને સમજાવીશ અને કેવી રીતે લખવો છે એની પણ ચર્ચાઓ કરશું. હાઉ ટુ રાઇટ મેન્સ બાબતનો એક લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાં છે. આમ જોવા જઈએ દોસ્તો તો મેન્સ છે એ થોડી મૌલિકતા ઉપર આધારિત છે, મેન્સ છે એ વ્યક્તિઓના કન્ટેન્ટ ઉપર આધારિત છે, પણ અહીંયા હું એવા પ્રયત્ન કરીશ કે રોજ આપણે એક ક્વેશ્ચન આપું, રોજ એક સબ્જેક્ટ. માની લે કે બંધારણ આપણે શરૂ કર્યું તો બંધારણમાં જે છે હું તમને એટલીસ્ટ 40-50 જે છે એ ક્વેશ્ચન જે અલગ અલગ ટોપિકના જે સોલ્વ કરાવી દઉં, તેના આફ્ટર આપણે બીજો કોઈ વિષય લઈ લઈએ, જેથી કરીને રોજ એક જો મેન્સ લખશો આપ તો તમારી મૌલિકતા કેળવાશે. અને જ્યારે તમે કોઈ મેન્સ આપવા જાઓ ત્યારે તમને અનએક્સપેક્ટેબલ જે છે એ મેટરો નહીં જણાય આવે. ઘણી વાર એવું થતું હોય કે આપણે મેન્સ આપવા જાય ત્યારે આપણે જે કોઈ ધાર્યું હોય એના કરતાં અલગ જ જે છે એ ક્વેશ્ચન આવીને ઉભો રહીએ, ત્યારે આપણે થોડા જે છે એ કન્જસ્ટેડ થાય, થોડા આપણે ફ્રસ્ટ્રેટ થઈ જાય કે અમારે કેમ લખવું, આનો આન્સર કેવી રીતે લખવું. તો આજથી જે છે દોસ્તો આપણે એક સિરીઝ ચાલુ કરી છે કે જે હું તમને રોજે રોજ સાંજે 9 વાગ્યે અને આ ક્વેશ્ચનનો આન્સર જ્યારે હું પૂરો કરાવી દઈશ ત્યારે દોસ્તો જે છે એ હું તમને નેક્સ્ટ આવતીકાલનો ક્વેશ્ચન કયો છે એ આજે જ હું તમને કહી દઈશ. સવારે બી મૂકી જ દઈશ પણ આજે જે છે હું તમને કહી દઈશ, તો આવતીકાલ માટે તમે પ્રિપેર થઈ જાઓ. અને દેન આફ્ટર તમારે જે છે આવતીકાલે જ્યારે હું ચર્ચા કરું એ બાબત સાથે જે છે એ તમારે તમારો આઈડિયલ આન્સર જે છે એ કમ્પેર કરી લેવો. આજનો ક્વેશ્ચન શું છે દોસ્તો? પ્રશ્ન એ છે કે ભારત દેશમાં કોઈ પણ રાજ્યમાં જે રાજ્યપાલ છે આ રાજ્યપાલના વિવિધ અધિકારો અને સત્તાઓનું વિશ્લેષણ કરવું. ખાસ યાદ રાખજો દોસ્તો, જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો મેન્સ એક્ઝામ લખવા સમયે તરત લખવા ન માંડતા એને યોગ્ય રીતે જે છે એ આપ રફ પેજમાં લખો, એના ટોપિક લખો કે કયા મુદ્દાને આપણે આવરી લેવા છે. હવે હું તમને સમજાવું. અહીંયા તમને શું કીધું કે રાજ્યપાલ જે છે એની વિવિધ અધિકારો અને સત્તાઓનું વિશ્લેષણ કરો, સાથે રાજ્યપાલના પદ સંબંધિત ઉદ્ભવતી અલગ અલગ સમસ્યાઓના સમાધાન રજૂ કરો. સામાન્ય રીતે દોસ્તો જ્યારે તમે કોઈ મેન્સ લખો છો આ મેન્સ બાબતે જે છે એક આઈડિયલ જે છે એ આન્સર કેવો હોય, એક આઈડિયલ આન્સર એટલે પહેલો પાર્ટ છે એ તમારો ઇન્ટ્રોડક્શનનો હોય, જ્યારે લાસ્ટ પાર્ટ છે દોસ્તો એ તમારા કન્ક્લુઝન પોઈન્ટ ઉપર આવીને ઉભો રહેવો જોઈએ, અને જે મિડલ પાર્ટ છે એને કહેવાય મેઇન પાર્ટ. અને મિડલ પાર્ટમાં પણ તમારા 2 પાર્ટ થવા જોઈએ, સબટાઇટલ 1 અને સબટાઇટલ 2. ઓકે, હવે જ્યારે તમને એક્ઝામમાં જે છે દોસ્તો પૂછ્યું જ છે કે રાજ્યપાલના અધિકાર સંબંધ જે છે એ વિશ્લેષણ કરો, હું તમને દરેક ટોપિક પહેલાં સમજાવી દઈશ અને ધેન આફ્ટર એના જે છે એ મેન્સ કેવી રીતે લખાય એમની ચર્ચા કરી. અહીંયા દોસ્તો વાત શેની કરે છે? અહીંયા રાજ્યપાલ મહોદય જે છે એ રાજ્યપાલ મહોદયની વિવિધ સત્તાઓની વાત કરે છે. તો રાજ્યપાલ મહોદયની સત્તાઓની વાત કરે તો રાજ્યપાલ પાસે તો એક કારોબારી સત્તા છે, એક જે છે એમની ધારાકીય સત્તા છે, એક જે છે એમની ન્યાયિક સત્તા છે, એક જે છે એમની નાણાકીય સત્તા છે. હવે માની લઈએ દોસ્તો કે આપને ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન પૂછ્યો હોય 50 શબ્દોમાં કે 100 શબ્દોમાં, અને એની સ્થાને તમે જો આ બધી સત્તાઓનું વિવરણ કરવા જાઓ તો શું એક એક જે છે એ તમારી સત્તા છે એને તમે શું 20-20 શબ્દોમાં લખી શકો? ના, આવું તો પોસિબલ નહીં બને. એટલે તમારે અહીંયા ધ્યાન એ કેન્દ્રિત કરવાનું છે કે એક સત્તા જે છે એ અન્ય સત્તા પણ રાજ્યપાલ મહોદયની છે. જે અન્ય સત્તા છે દોસ્તો એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાની છે.
એક તો બંધારણમાં સ્પષ્ટ કરેલ સત્તાઓ, મતલબ કે એવી સત્તા છે કે જે બંધારણમાં સ્પષ્ટ કરેલ છે, એક જે છે એ બંધારણમાં સ્પષ્ટ ન કરેલ સત્તા. એક શું છે? બંધારણના સ્પષ્ટ ન કરેલ સત્તા એટલે કે પરિસ્થિતિજન્ય. અને છેલ્લી છે રાષ્ટ્રપતિના આદેશ પર રાજ્યપાલનું ઉત્તરદાયિત્વ અમુક રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરે. તો એઝ અ એસ્પિરન્ટ તરીકે, એક ભવિષ્યના અધિકારી તરીકે તમને ખબર પડી જવી જોઈએ દોસ્તો કે મારે આ આ આવડી આ ને આમની કોઈ ચર્ચા કરવાની થતી નથી. મારે એક્ચ્યુઅલમાં ચર્ચા કરવાની થાય છે કોની? અન્ય સત્તાઓની. બીકોઝ હું અન્ય સત્તા લખીશ તો મારું કન્ટેન્ટ પ્રોપર રહેશે. અને જે મને ક્વેશ્ચન પૂછ્યો છે દોસ્તો કે વિશ્લેષણ કરો અને રાજ્યપાલના પદ સંબંધિત ઉદ્ભવતી જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓનું સમાધાન જ્યારે મને રજૂ કરવું હોય તો હું ઈઝી ગોઈંગ કરી શકીશ. ઓકે, હવે માની લઈએ દોસ્તો કે ભાઈ આપણે બંધારણમાં સ્પષ્ટ કરેલ સત્તા એટલે શું? બંધારણમાં સ્પષ્ટ કરેલ સત્તા એટલે દોસ્તો ભારત દેશ છે. ભારત દેશના કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું છે તો આની ભલામણ અનુચ્છેદ 356(1) પ્રમાણે જે છે એ થાય. 356(1) મુજબ રાજ્યપાલના અહેવાલ પર રાષ્ટ્રપતિ જે છે એ જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે. તો આ બંધારણમાં લખેલું જ છે. બીજું બંધારણમાં લખેલું છે કે ભારત દેશમાં કોઈ એક રાજ્યના રાજ્યપાલ કોઈ અન્ય રાજ્યમાં પણ રાજ્યપાલ તરીકે રહી શકે, મતલબ કે સંયુક્ત રાજ્યપાલ હોઈ શકે. આવી જોગવાઈ ભારતના બંધારણમાં દોસ્તો જે છે એ 7મો સુધારો 1956માં કરેલી. ત્રીજી જોગવાઈ છે. ત્રીજી જોગવાઈ એટલે કઈ? તો કે ભાઈ કોઈ આસામ છે, કોઈ મણિપુર છે, કોઈ નાગાલેન્ડ છે, એવા રાજ્યો માટે વિશેષ જોગવાઈ પણ જે તે રાજ્યના રાજ્યપાલ કરી શકે જે સંસદે બનાવેલા કાયદા કરતા અલગ હોય. આવી જોગવાઈ ક્યાં કરેલી છે? તો કે આવી જોગવાઈ દોસ્તો અનુચ્છેદ જે છે એ 244 અને અનુચ્છેદ 275માં કરેલી છે. તો આ શું છે? બંધારણમાં સ્પષ્ટ કરેલ સત્તા છે. બંધારણમાં સ્પષ્ટ ન કરેલ સત્તાઓ એટલે શું? બંધારણમાં સ્પષ્ટ ન કરેલ સત્તાઓ એટલે ભારત દેશમાં જ્યારે કોઈ રાજ્યમાં સીએમ જે છે એ ચાલુ હોદ્દા પર નિધન પામે તો કયા વ્યક્તિને જે છે એ સીએમ તરીકેના શપથ લેવડાવવા તેમની સત્તા. આ બંધારણમાં લખેલી ના હોય, આ તો પરિસ્થિતિ મુજબ આધારિત હોય. અને જ્યારે ઉત્તરદાયિત્વ એટલે અનુચ્છેદ 371 એમાં એ થી લઈ અને જે સુધીની જોગવાઈ કે આવા ટોટલ 11 રાજ્યો છે એ 11 રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરેલી છે. તો પહેલા તમારે આમનો જે છે એ નિષ્કર્ષ છે એ તમારે આ મેન્સમાં લખવો પડશે. લેટ સી, હવે જોઈ લઈએ આપણે નિષ્કર્ષ શું છે. શરૂઆત ક્યાંથી કરવાની છે દોસ્તો? આ તમારો ઇન્ટ્રોડક્શનનો પાર્ટ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 153. હવે જો તમે અનુચ્છેદ લખી દીધો એટલે પેપર ચેક કરનાર વ્યક્તિઓને એટલું ધ્યાનમાં આવે કે વ્યક્તિ જે છે એ બંધારણ વિશે જે છે એ જાણે છે. અનુચ્છેદ 153 અનુસાર રાષ્ટ્રના પ્રત્યેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે. હવે જો ખાસ ગ્રામેટિકલ મિસ્ટેક કોઈ ના થાય એનું ધ્યાન રાખજો. સાથે સાથે એક રાજ્યના રાજ્યપાલ એક કરતા વધુ રાજ્યમાં રહી શકે તેવી જોગવાઈ 7મા સુધારા 1956માં કરવામાં આવેલી છે. અહીંયા ડોટ મૂકી દો. મતલબ કે તમે એક સાથે કોમ્બિનેશનમાં દોસ્તો શું કરી દીધું છે? તો કે એક તો તમે 153ની જોગવાઈ કરી દીધી છે એટલે પેપર ચેક કરનાર વ્યક્તિને લાઈટ થશે કે વ્યક્તિ બંધારણ બાબતે જાણે છે. અને આપણો અહીંયા ક્વેશ્ચન જ શું છે દોસ્તો? આપણો અહીંયા ક્વેશ્ચન જ રાજ્યપાલનો છે તો તમને એટલી તો ખબર પડવી જ જોઈએ. અહીંયા તમારે હજી વિશિષ્ટ લખવું હોય તો લખી શકાય કે ભારતીય બંધારણના ભાગ 6માં અનુચ્છેદ 153 અનુસાર રાષ્ટ્રના, અહીંયા તમે જેથી દેશ બી લખી શકો પણ દેશ છે એ મને એવું લાગે છે કે નોંધ આવો દેશની ભાવનાઓ હોય પરંતુ દેશ કરતા રાષ્ટ્ર શબ્દ લખો દોસ્તો તો ચેક કરનાર વ્યક્તિમાં થોડી પોઝિટિવ ઇમ્પેક્ટ તમારી આવી જાય. બીકોઝ મેન્સ લખવા સમયે જેમ આપણી પાસે ઇંગ્લિશનું વોકેબ છે તેવી રીતે તમારું ગુજરાતીનું જે દોસ્તો શબ્દ ભંડોળ છે અને એ શબ્દ ભંડોળ જેટલું મજબૂત હોય, સરકારી શબ્દો વાળું હોય, એટલો તમારો જે છે એ આન્સર જે છે એ એટ્રેક્ટિવ બનશે. સામેવાળા વ્યક્તિને તમે મજબૂર કરશો કે મારો આન્સર ચેક કરો. બીકોઝ આજે દોસ્તો જ્યારે આપ STI આપવા જાઓ છો, આપ 1-2 આપવા જાઓ છો, આપમાંથી ઘણા ભાઈઓ જે બહેનોએ જે છે એ DYSOની મેન્સ જે છે એ લાસ્ટ લખી આવ્યા છે. પરંતુ દોસ્તો જે છે એ માની લે કે 100 જગ્યા હોય, 15 ગણા વ્યક્તિને બોલાવ્યા હોય તો 1500 વ્યક્તિ જ્યાં
તો એક પેપર ચેક કરે જેથી આવા 1500 પેપરની આન્સર શીટ ચેક કરવી. હવે થાય શું દોસ્તો, કે આવી આન્સર શીટ ચેક કરતા પેલો વ્યક્તિ થોડો કન્જસ્ટેડ થાય, એને એમ થાય કે અમારે એકને એક વસ્તુ. એટલે તમે થોડું જે છે એ અલગ નહીં લખો તો શું થશે કે જે ઓન એન એવરેજ જે કેન્ડિડેટને માર્ક આવતા હશે એટલા માર્ક તમને આવશે. પણ એને મજબૂર કરવાનો છે કે ભાઈ તમે મારો આન્સર વાંચો, એને લાગી જ આવશે. એટલે જોગવાઈ કરી, જ્યારે રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, જોકે ભારતીય બંધારણ અનુસાર રાજ્યપાલની બે ફરજ પર રહે છે. એક તો જે છે ત્યાં રાજ્ય, એટલે અહીં લખવાનું રાજ્યના, એક તો રાજ્યના બંધારણીય વડા અને કેન્દ્ર સરકારનો પ્રતિનિધિત્વ કરે છે. અહીં તમે બધું એમને એ બી સમજાવી દીધું કે રાજ્યપાલની મુખ્ય બે ફરજ છે. એક તો કઈ ફરજ છે દોસ્તો, એક તો રાજ્યના બંધારણના વડા છે, એટલે એ શું કરશે કે ભાઈ રાજ્ય કોના નામે ચાલે છે, તો કે રાજ્યપાલના નામે છે. બીજું તો કે ભાઈ હવે જો ધીરે ધીરે તમે એને લઈ જાઓ છો કઈ તરફ, કઈ તરફ, તો કે ભાઈ જ્યાં પ્રશ્ન ઉદ્ભવે છે. આજે શું પ્રશ્ન ઉદ્ભવ્યો છે, એક તો કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે. ક્વેશ્ચન એ જે થાય દોસ્તો કે આજે ભારત દેશમાં જ્યારે કોઈ રાજ્યપાલ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે, પણ એ વ્યક્તિ છે તો રાજ્યમાં જ, એ વ્યક્તિ કામ ક્યાં કરે છે, રાજ્યમાં જ કામ કરે છે. હવે જે કેન્દ્રમાં જે ચૂંટાયેલી સરકાર છે અને રાજ્યની જે ચૂંટાયેલી સરકાર છે, શું આ બંને એક છે? નહીં. આજે કેન્દ્રમાં માની લો કે દોસ્તો એનડીએ ગવર્નમેન્ટ હોય, નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ ભાજપ શાસિત અન્ય દળનું સંગઠન, અને વેસ્ટ બંગાળ રાજ્યમાં જે છે એ તૃણમૂલ કોંગ્રેસનું જે છે એ સમર્થનવાળી સરકાર હોય, એટલે મતલબ તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીના વડપણ હેઠળની સરકાર હોય, તો આજે જે એ વેસ્ટ બંગાળ રાજ્ય છે અને વેસ્ટ બંગાળ રાજ્યમાં જે રાજ્યપાલ છે એમને મોકલા કોનીએ? તો કે એમને મોકલા તો કેન્દ્રએ. હવે એ કામ ક્યાં કરે છે રાજ્યમાં? તો ક્લેશ થવાની પરિસ્થિતિ ઉદ્ભવે, હે ને? આપણે કેમ કહીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારનો ભૂકંપ આવી જાય, કોઈ પણ પ્રકારની કુદરતી એવી આપત્તિ આવી જાય, તો હંમેશા પ્રાણીઓમાં જે છે એ ભગવાને એક બહુ સારી બાબત રાખી હોય કે એમને પહેલા જ ખબર પડી જાય, એટલે નાશ ભાગ થવા મને થવા મને જ નહીં. તો દોસ્તો ધીરે ધીરે કરતા તમે એ તરફ જ લઈ જાઓ છો કે જે એકચ્યુઅલમાં એને ક્વેશ્ચન આપ્યો છે. તો આપણે શું કીધું, જ્યારે જે છે એ ભારતીય સંઘ વ્યવસ્થામાં રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક સમન્વયનું કામ કરે છે. એકચ્યુઅલમાં તો એને કામ કરવાનું બે વચ્ચે લિંક, બે વચ્ચે બ્રિજ થવાનું છે, એક પુલની જે છે એ વાત, એક સેતુની વાત કરે છે. પણ મેં અહીંયા સેતુ શબ્દ ન વાપરતો, મેં અહીંયા સમન્વય શબ્દ વાપરો, કારણ કે મારે પેપર શેડરને કહેવાનું છે ભાઈ પેપર ચેક કરવું પડશે તમારે. ઓકે સર, એ તમને સર કહેશે. ચાલો તો દોસ્તો આ તમારો ઇન્ટ્રો થઈ ગયો. હવે જુઓ, રાજ્યપાલ વિવિધ વિવેક અધિકાર અને સત્તાઓ ધરાવે છે જે નિમ્નલિખિત છે. પેલો તમારો ઇન્ટ્રોડક્શનનો પાઠ થઈ ગયો, રાજ્યપાલની જોગવાઈ વિશે આપણે લખી દીધું, અને ઇન્ટ્રોડક્શનનો પાઠ તમારો આટલો જ હોવો જોઈએ દોસ્તો. બીકોઝ જો તમે ઇન્ટ્રોડક્શન બહુ વધારે રાખશો તો ક્વેશ્ચન એવા આવીને ઉભા રહેશે કે તમારી પાસે સ્પેસ નહીં રહે, અને સ્પેસ નહીં રહે તો તમે યોગ્ય માત્રામાં કન્ટેન્ટ જે છે એને તમે આપી નહીં શકો. તો અહીંયા વાત શેની કરીએ છીએ ભાઈ? એક તો બંધારણમાં સ્પષ્ટ કરેલા અધિકાર. ઓકે, હવે જો આમાંથી એવું તમને થોડું એટ્રેક્શન વાળું તમારે લખવું હોય તો આવી રીતે લખી શકાય કે ભાઈ બંધારણમાં જે છે એ નિમ્નલિખિત જે છે એ બાબતો છે. તો અહીંયા તમે નિમ્નલિખિત જે છે લખી શકાય, તો તમે આવું બી એક ડાયોગ્રામ ડ્રો કરી શકો. એક ડાયોગ્રામ આવું ડ્રો કરો જેમાં લખો કે બંધારણમાં સ્પષ્ટ કરેલ સત્તા, અહીંયા સ્પષ્ટ કરેલ લખી દો, અહીંયા સ્પષ્ટ ન કરેલ લખો, અને અહીંયા ઉત્તરદાયિત્વ લખો, હે ને? જેથી કરીને દોસ્તો જ્યારે મેં તમને કીધું ને કે આવો જે છે એ તમારો ડાયોગ્રામ જો આવી જશે ને, આ સબ ટાઇટલ 2 હોય ને એમાં ડાયોગ્રામ હોય હંમેશા, એમાં કોઈ ચાર્ટ હોય, એમાં કોઈ ડેટા હોય, જેથી કરીને જે છે એ તમારો ડાયોગ્રામ જે છે એ ઇફેક્ટિવ લાગશે, અને સામેવાળા વ્યક્તિને પણ એવું જણાવશે કે નહીં ભાઈ પેપર જે છે એ લખનારો વ્યક્તિ સારો છે. શું લખ્યું છે? આ વિવેક અધિકાર બંધારણીય અને સંસદીય લોકતંત્રની પ્રકૃતિના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થાય છે. શું લખ્યું છે? કે આ જે વિવેક અધિકાર છે એ બંધારણ અને સંસદીય જે લોકતંત્ર છે એમની પ્રકૃતિ છે, એના પરિણામ સ્વરૂપ અને મુખ્યમંત્રીની ચૂંટણી તેમના પદ દરમિયાન વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત કરવા માટે આમંત્રણ આપે છે. એક રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે છે. અહીંયા તમે લખી શકો, આગળ જ લખી દેવાનું કે ભાઈ રાષ્ટ્રપતિ શાસનની જે છે એ ભલામણ કરે છે, અનુચ્છેદ 356(1).
કારણ શું દોસ્તો, મેં તમને 356 એક સ્પેશિયલ શું કામ કીધું, જો આપણા બંધારણમાં દોસ્તો 356માં તો એવું લખ્યું છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, 356-1 લખ્યું છે કે રાજ્યપાલના અહેવાલ પર રાષ્ટ્રપતિ રાજ્યમાં આવું રાષ્ટ્રપતિ શાસન લગાવશે. 356-2 એવું કહે છે કે જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત કરવું હોય, રદ કરવા હોય નિર્ણયને, તો રાષ્ટ્રપતિ કરશે. 356-3 એવું કહે છે કે આ રાષ્ટ્રપતિ શાસન માટે આપણે સંસદની 2/3 મંજૂરી જોશે, સંસદની મંજૂરી અહીંયા જોશે. અને 356માં શું લખ્યું છે કે ભાઈ 2/3 મંજૂરી. અને 356-5 આપણને એવું કહે છે દોસ્તો કે જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન 1 વર્ષ કરતાં વધારે લગાવવું હોય તો તમારે ચૂંટણી પંચનો જે છે એ એક પ્રમાણિત જે છે એ રિપોર્ટ જોશે કે જે તે રાજ્યમાં ચૂંટણી થવી શક્ય નથી. આવું થાય તો જ તમારે જે છે 1 વર્ષ કરતાં વધારે લગાવી શકાય. આ તો તમારા માટે એડિશનલ મેં વાત કરી છે, પણ તમારે જો આ એક મેન્શન થઈ જાય, 356 દરેક ઉમેદવાર મેન્શન કરે દોસ્તો, યાદ રાખજો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવી દરેક 356 લખે, પણ જો તમે 356નો પેટા વિભાગ લખો તો ડેફિનેટલી સારી વસ્તુ કહેવાય, એ પોઝિટિવ ઇમ્પેક્ટ આપે. બીજું, કોઈ બિલને રાષ્ટ્રપતિના વિચાર માટે આરક્ષિત રાખો. આપણા દેશમાં જે છે દોસ્તો, સંસદના ગૃહ હોય, વિધાનમંડળના ગૃહ હોય, એમાં કોઈ પણ પ્રકારનો કાયદો ન બને. સંસદના ગૃહમાં કાયદો ન બને, સંસદના ગૃહ તો બિલ, ઠરાવ, પ્રસ્તાવ, ખરડો પસાર કરે છે. આજે વિધાનમંડળના ગૃહ, વિધાનસભા, વિધાન પરિષદ એ બિલ પાસ કરે, એ બિલ પાસ કરીને જે છે એ રાજ્યપાલ પાસે જાય, રાજ્યપાલ ઓથોરાઇઝ કરે તો એને કાયદો કહેવાય. સમજો છો? યસ. તો આજે દોસ્તો જે છે એ ભારતમાં કોઈ પણ બિલને રાષ્ટ્રપતિના વિચાર માટે આરક્ષિત રાખવું, આવું જે છે એ અનુચ્છેદ 200માં લખેલું છે કે રાજ્યની વિધાનસભાએ પસાર કરેલું બિલ જ્યારે રાજ્યપાલ પાસે જાય ત્યારે રાજ્યપાલ આ બિલ અમુક કારણસર જે છે એ રાષ્ટ્રપતિ માટે અનામત રાખી શકે. અનુચ્છેદ 201માં એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિ આ બિલ પર સહી કરવા બંધાયેલા નથી. આના માટે તમારે 200-201 નંબરનો અનુચ્છેદ સમજવો પડશે. બીજી બાબત લખેલી છે દોસ્તો, બંધારણમાં સ્પષ્ટ ન કરે. બંધારણમાં સ્પષ્ટ ન કરેલ એટલે કેવી સત્તાઓ છે? પરિસ્થિતિજન્ય છે. જે બંધારણમાં સ્પષ્ટ નથી કરેલી, ચાલુ હોદ્દા દરમિયાન મુખ્યમંત્રીનો નિધન થાય એવા સમયે કયા વ્યક્તિને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવા તેમની સત્તાવા, વિધાનસભાની ચૂંટણી બાદ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો કયા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવું, આ એક એમની સત્તા છે. એક બીજી બાબત યાદ રાખવાની દોસ્તો, અહીંયા હજી તમારે 3rd પોઈન્ટ લખવો હોય તો લખી શકાય કે રાજ્યપાલ રાજ્યના મંત્રીની સલાહ માનવા બંધાયેલા નથી. ઓકે, કેન્દ્રમાં આવું નથી થતું. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ જે છે એ કેન્દ્રીય મંત્રીઓની સલાહ માનવી જ પડે, રાજ્યમાં એવું ન થાય. રાજ્યમાં રાજ્યના મંત્રીઓની સલાહ જે છે રાજ્યપાલ ન બી માને. ઓકે, યસ. હવે આપણો જે છે એ પહેલા પાઠ, આ પદ સંબંધિત સમસ્યાઓ શું છે એની ચર્ચા કરવી છે. રાજ્યપાલ પાસે અપેક્ષિત છે કે તે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક સમન્વયનું કાર્ય કરે, પરંતુ સામાન્યપણે રાજ્યપાલ રાજ્ય સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરવા માટે કેન્દ્ર સરકારનું એક ઉપકરણ બની. જો અહીંયા સામાન્ય રીતે એક ગુજરાતી વ્યક્તિ તરીકે આપણને એવું ધ્યાનમાં આવતું હોય દોસ્તો કે ભાઈ કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકારનો એક હાથો બને, પણ હાથો આવો શબ્દ જે છે એ તમે પ્રયોગ કરો તો સારો ન લાગે, એટલે ત્યાં આપણે શું પ્રયોગ કર્યો છે, ઉપકરણ બની રહ્યા છે. અર્થાત રાજ્યપાલનું પદ બંધારણીય હોવા છતાં રાજનૈતિક દ્રષ્ટિકોણથી આગળ વધે છે. એવું કે નહીં? રાજ્યપાલનું પદ કેવું છે દોસ્તો? એક બંધારણીય પદ છે, શરૂઆતમાં જ બંધ ભક્તિ ધરી લખ્યું છે. પણ આ જે છે એ કેન્દ્ર રાજ્ય વચ્ચે એક સમન્વય થવો જોઈએ, એક સેતુ થવો જોઈએ. એના બદલે જે છે એ રાજ્યપાલ જે છે થોડા કેન્દ્ર તરફી જે છે કાર્ય, એટલે આ બંધારણીય પદ ઓછું અને રાજનૈતિક દ્રષ્ટિકોણથી પદ જે છે એ વધારે હોય તેવું જણાય આવે છે. રાજ્યપાલને પ્રાપ્ત થયેલ વિવિધ સત્તાઓમાં
નિહિત થાય છે કે તે ચૂંટાયેલી સરકારને સ્વતંત્ર રીતે, જે કોઈ ચૂંટાયેલી સરકાર છે એમને સ્વતંત્ર રીતે કામ કરવા માટે સક્ષમ બનાવે, પરંતુ પરિસ્થિતિ મુજબ અનુચ્છેદ 356 નો દુરુપયોગ જે છે એ થતો જણાય આવે. રાજ્યપાલ ને તેમના કાર્યકાળ સંબંધી સુરક્ષા પ્રાપ્ત થતી નથી, કારણ કે કેન્દ્રમાં નવી સરકારનું ગઠન થાય ત્યારબાદ જૂના પક્ષ અથવા તો સરકાર દ્વારા નિમણૂક થયેલ રાજ્યપાલોને પદ પરથી હટાવવામાં આવે. આજે દોસ્તો 2004 થી લઈ 2014 સુધી મનમોહન સિંહના વડપણ હેઠળ કોંગ્રેસ શાસિત અન્ય પક્ષ હતા, એ કોંગ્રેસ શાસિત અન્ય પક્ષની સરકાર યુપીએ હતી, યુનિયન પ્રોગ્રેસિવ અલાયન્સ, એમના દ્વારા જે છે એ 10 વર્ષમાં જે રાજ્યપાલની નિમણૂક થઈ હોય, એટલે 2014 થી લઈ અને જ્યારે એનડીએ ગવર્મેન્ટ આવી હોય તો આમના દ્વારા નિમણૂક થયેલ રાજ્યપાલ જે છે એમને પદ પરથી હટાવી દે, ઓલમોસ્ટ હટાવી દે. આવું અગાઉમાં થયું હોય કે ભાઈ એક પક્ષની સરકાર બદલાય કેન્દ્ર સરકારમાં, એટલે જૂના પક્ષે જે જે કોઈ પ્રકારે રાજ્યપાલની નિમણૂક કરી એમને નિમણૂકમાંથી હટાવી અને એમના સ્થાને પોતાના માનીતા વ્યક્તિને રાખી દેવામાં આવે છે, એ વસ્તુ મેન્શન કરી. હવે ઓલવેઝ દોસ્તો, જો એક અધિકારી તરીકે જ્યારે તમે મેન્સ લખવા જાઓ અને ત્યાં તમે સમસ્યાઓનું સમાધાન ન કરી શકતા હોય તો જે છે એ અધિકારીના ગુણ જે છે એ ન કહેવાય. દરેક બાબતની સમસ્યાઓના સમાધાન હોય તો તમારે આ બાબતની સમસ્યા ઉદ્ભવી તો તમારે એનું સમાધાન તમારે લખવું જ પડશે. બીકોઝ સમાધાન ન લખો તો એનું કઈ કન્ક્લુઝન નહીં થાય, તો તમે પ્રશ્નને સમજ્યા નથી, યોગ્ય વાચા નથી આપી. રાજ્યપાલનો કાર્યકાળ નિર્ધારિત કરવો જોઈએ અને જ્યારે અંતિમ ઉપાય હોય તેવા સમયે તમને પદ પરથી હટાવવા જોઈએ. ચલો આ બાબત કેવી કહેવાય, રાજ્યપાલને જે છે એ પદ પરથી ક્યારે હટાવવા જોઈએ, જ્યારે અંતિમ સમય હોય. જ્યારે માની લઈએ કે એવા સમયે એમને પદ પરથી હટાવવા હોય જ્યારે એમણે કોઈ બંધારણીય જે છે એ અતિક્રમણ કર્યું હોય, કોઈ બંધારણીય ઉલ્લંઘન કર્યું હોય, તો પછી એને પદ પરથી હટાવો. પણ માત્ર ને માત્ર એક ચૂંટાયેલી સરકાર કેન્દ્રમાં બદલાય અને એના સ્થાને બીજા પક્ષ આવે અને એમના પદ પરથી હટાવો, આ જે છે ન થવું જોઈએ, તો આ સમસ્યાઓ નહીં રહે. બીજું, રાજ્યપાલની નિમણૂકમાં મુખ્યમંત્રી રાજ્યના વિધાનમંડળની ભૂમિકા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. દોસ્તો આજે કોઈ પણ વ્યક્તિ જે છે એ રાજ્યપાલ છે, તો રાજ્યપાલ કામ ક્યાં કરે છે, જે તે રાજ્યમાં. તો જે હવે તમે સમન્વય જે છે એ રાજ્ય સાથે કરશો, રાજ્યના સીએમ સાથે બેઠક કરશો કે ભાઈ આપના રાજ્યમાં આવા વ્યક્તિની અમે અપોઇન્ટ કરીએ છીએ જે પક્ષપાત રહિત કામ કરશે, શું આપનો ઓપિનિયન શું છે. જો આવો એક ઓપિનિયન કેન્દ્ર અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યના સીએમ તરફથી લેવામાં આવે તો એમની વચ્ચે સમન્વય રહેશે. આના માટે જે છે એ કેન્દ્ર રાજ્યના સંબંધ હોય અને કેન્દ્ર રાજ્યના સંબંધ બાબતે એક આયોગ છે, આપણે ત્યાં ઘણા બધા આયોગો બન્યા દોસ્તો, રાજ મન્નાર સમિતિ બની, એના આપણે ત્યાં જે છે એ પૂંચી આયોગ બન્યું હતું કે જેમણે કેન્દ્ર રાજ્યના સંબંધ બાબતે જે છે એ જરૂરી ભલામણ કરી. તો પૂંચી આયોગે ભલામણ એવી કરેલી હતી આપણે ત્યાં કે ભાઈ આપણે ત્યાં ભલામણ એવી કરી કે રાજ્યપાલની નિયુક્તિ વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની સમિતિ દ્વારા. તમે જે આ વસ્તુ લખી છે ને એને જે છે એ મસ્ત રીતે અહીંયા તમે એક્ઝામ્પલ આપી દીધું, આવી રીતે પૂંચી આયોગે ભલામણ કરેલી છે. મતલબ કે કોઈ વ્યક્તિ જ્યારે તમારી આન્સર શીટને એવેલ્યુએટ કરતો હોય ત્યારે વ્યક્તિ વિચારે કે આની પાસે પહેલાં એક તો બંધારણનું જ્ઞાન છે, આની પાસે પ્રોપર ક્વેશ્ચન પૂછ્યો એમનું જ્ઞાન છે, અને આમની પાસે સમસ્યાઓના સમાધાન માટે એક્ચ્યુઅલમાં જે ભલામણો રિકમેન્ડેશન થઈ એમનું પણ જે છે એ પ્રોપર માત્રામાં જ્ઞાન છે. એક લાસ્ટ બાબત, વિવેક અધિકાર બાબતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ પક્ષના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ રાજ્યના લોકોના પ્રતિનિધિ તરીકે કરવો જોઈએ. હે, બાબા સાહેબ આંબેડકર જેવા તજજ્ઞ છે, એમનું તમે સ્ટેટમેન્ટ લખી દીધું એટલે માણસ સમજી જાય કે નહીં દોસ્ત, અને 10 માર્કનો ક્વેશ્ચન હોય ને ડેફિનેટલી દોસ્તો તમને 8 માર્ક તો મળે. આવી રીતે મેન્સ લખવાની છે, હે, આ પ્રેક્ટિસથી આવશે દોસ્તો. રોજ 9 વાગે જે છે એ આપને એક પ્રેક્ટિસ માટે જે છે એ ક્વેશ્ચન આપીશ, અને વધારે પ્રેક્ટિસ માટે જે છે એ ક્વેશ્ચન જોતા હોય તો તમે મને આ નંબર ઉપર એક વોટ્સઅપના બ્રોડકાસ્ટમાં તમારે જોડાવવું હોય તો તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને મોકલી દેવું, અને ત્યાં લખવું કે મેન્સ, એટલે હું સમજી જાય કે ભાઈ આપની મેન્સની પ્રિપેરેશન કરનારો વર્ગ છે. ઓકે,
અને આના માટે જે છે એ હું રોજ સવારે આમ તો જનરલી આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન આપ લખી લેજો, આવતીકાલે જે છે એ હું તમને સોલ્વ કરાવીશ. બહુ જ જે છે એ ચર્ચામાં રહેલો મુદ્દો છે, હા, આનું કન્ક્લુઝન જે છે એ લખવું એ અતિથી અતિ જે છે આવશ્યક થઈ જશે. તો આપ લખી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આવતીકાલે જે છે હું તમને સોલ્વ કરાવીશ. ક્વેશ્ચન શું છે? લોકસભા રાજ્યની વિધાનસભામાં એક જ સમયે ચૂંટણી અને ચૂંટણી પ્રચારના ખર્ચને સીમિત કરે છે, પરંતુ આવું કરવાથી લોકો પ્રત્યે સરકારની જવાબદારી ઓછી થશે, આ બાબતે ચર્ચા કરો. અને અહીંયા માત્ર તમને 10 માર્ક આપવામાં આવશે. ઓકે, આવતીકાલે ફરીથી દોસ્તો મળીએ છીએ. અને હું એવો કોઈ ટેવાયેલો નથી અને હું તમને એવું જરાય કહેવાનો નથી કે ભાઈ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આવું કશું નહીં કહી. આપને દોસ્તો યોગ્ય જણાય કે ભાઈ મને કન્ટેન્ટ મળ્યું પરીક્ષા લક્ષી, તો ડેફિનેટલી દોસ્તો આપ ચેનલને લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરજો. અને તમને એમ કહે ના દોસ્ત પરીક્ષા લક્ષી તો કોઈ વાત ન થઈ અને મને કોઈ કન્ટેન્ટ ન મળ્યું, તો પ્લીઝ આપ શેર ન કરો, લાઈક ન કરો, સબસ્ક્રાઈબ ન, બીકોઝ મારા માટે આપને કન્ટેન્ટ પ્રોપર આપવું છે એ મેટર કરે છે દોસ્તો. મારા માટે જેથી આવો લાઈક શેર અને સબસ્ક્રાઈબરમાં બધા ઘણા બધા વધે, કારણ કે આ તમારે ટેલિગ્રામ ચેનલ જે છે એ ચેક કરવી હોય તો ચેક કરજો. જે કણેજ ગાઈડન્સ આપણી યુટ્યુબ ચેનલ છે આ જ નામ છે આપણી ટેલિગ્રામ ચેનલનું, એમાં લગભગ 19,000 સબસ્ક્રાઈબર છે. જો આવું બોલતો હોત તો એવા 19,000 સબસ્ક્રાઈબર ટકી ના રહે તો એમાંથી લેફ્ટ થઈ જાય દોસ્તો. એ તો ઘણી બધી ટેલિગ્રામની ચેનલો છે. ઓકે ચલો, તો આવતીકાલે ફરીથી મળીએ છીએ. આવતીકાલે ટેલિગ્રામ ચેનલમાં પણ આવું મૂકી દઈશ સવારે, તમને રિમાઇન્ડર રહે એટલા માટે. અને સાંજે પાછા 9 વાગ્યે જે છે આ જ ક્વેશ્ચનને જે છે હું આપણે સોલ્વ કરાવી. આજે જેમ મેં તમને સમજાવ્યું એવી જ રીતે પહેલાં સમજાવીશ કે ભાઈ આના માટે થઈ અને બંધારણમાં શું જોગવાઈ કરેલી છે, અને પછી આપણે એ ક્વેશ્ચનને મેન્સ ફોર્મમાં લખશું. ઓકે, ત્યાં સુધી મને રજા આપો, આવજો, બાય બાય, સી યા.